અમદાવાદ જિલ્લામાં 50 સેન્ટર રસીકરણની વેગવંતી કામગીરી. અમદાવાદથી અમારા સંવાદદાતા મનીષા પ્રધાન જણાવે છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદ્દેશથી અને વધુ ને વધુ લોકોને કોરોનાથી રક્ષણ મળી રહે તે માટે આજથી રાજ્યના તમામ જિલ્લા અને તાલુકામાં 18 થી 44 વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ જિલ્લાના 9 તાલુકાઓમાં 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અમદાવાદ ગ્રામ્ય કેન્દ્ર પર 18 થી 44 વયના લોકોને વિનામૂલ્યે વેક્સિન આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રોજિંદા 6000 લોકોને રસી આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યમાં આ 30 સેન્ટર પર દરરોજ 6000 લોકોને 18 થી 44 વયના યુવાનોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને SMS દ્વારા વેક્સિન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણકારી આપવામાં આવશે. તે અનુસાર તેમને નિયમ કરેલા કેન્દ્ર પર જશે અને ત્યાં વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવશે. વધુમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે તમામ સેન્ટરો પર રવિવારના દિવસે પણ રસીકરણની કામગીરી કરવામાં આવશે. પ્રાંતિજ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. પ્રાંતિજથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જણાવે છે કે પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ યુવા મોરચા દ્વારા કેન્દ્ર સરકારના સુશાસનના 7 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે સેટ PNR સ્કૂલ ખાતે આવેલ સાંસ્કૃતિક હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ યુવા મોરચાના યુવાનો સહિત વિવિધ વોર્ડના કાર્યકરો સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને પોતે બ્લડ ડોનેશન કર્યું હતું, જેમાં 20 જેટલી બોટલનું બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી સંજયભાઈ પટેલ, ધવલભાઈ રાવલ, યુવા મોરચાના પ્રમુખ કુશવભાઈ બ્રહ્મભટ્ટ, ગિરીશભાઈ પટેલ, રાજેશભાઈ ટેકવાણી સહિત કાર્યકરો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. વેરાવળથી અમારા સંવાદદાતા માલેત ગોહિલ જણાવે છે કે પ્રધાન સેવક નરેન્દ્રભાઈના 7 વર્ષના કાર્યકાળની ઉજવણી તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના નવનિયુક્ત પ્રમુખ પ્રોફેસર ડૉક્ટર જીવાભાઈ વાળાના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી. જેએમ સાયન્સ કોલેજ વેરાવળ ખાતે બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બક્ષી પંચ મોરચાના ગીર સોમનાથના અધ્યક્ષ પ્રોફેસર જીવાભાઈ વાળાએ 11 મંડળમાં 108 વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરભાઈ ઠકરાર, જિલ્લા અધ્યક્ષ માનસિંહ પરમાર, પ્રદેશ બક્ષી પંચ મોરચાના મંત્રી દિલીપભાઈ બારડ, જિલ્લા મંત્રી ડૉક્ટર વાઘસિયા, શહેર પ્રમુખ દેવાભાઈ ખારેચા, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોકડી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પટાટ સહિત જેએમ સાયન્સ કોલેજના સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો. ગીર સોમનાથના વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. વેરાવળથી અમારા સંવાદદાતા માલેત ગોહિલ જણાવે છે કે માનવ સંશોધન વિકાસ કેન્દ્ર અમદાવાદના સહયોગથી સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાના ઉના ગીર ગઢડા તાલુકાના વાવાઝોડામાં નુકસાન થયેલ પરિવારોને માનવ સંશોધન વિકાસ કેન્દ્ર અમદાવાદના સહયોગથી સૌરાષ્ટ્ર દલિત સંગઠનના જોનલ સંયોજક દેવેનભાઈ વાવણી, ગોવિંદભાઈ ચાવડા, નિખિલભાઈ ચૌહાણ, જીતુભાઈ સરવૈયા, માનસિંહ ચાવડા, મેઘનાબેન પરમાર, હિનાબેન સાકટ વગેરે કાર્યકર્તાઓ દ્વારા ગામડામાં સર્વે કરી જરૂરિયાતમંદ 700 પરિવારને રાશન કીટ અને 300 તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી. તો વોટ્સએપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા જહાં ભી આપકા અકાઉન્ટ હૈ ઇસે શેર બટન કે દ્વારા વહાં પર શેર કરે.